નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ આજે એક એવું વિશિષ્ટ વ્યક્તિત્વ કે જેમની એક વાતથી જેમના એક ઈશારાથી જેમની એક સલાહથી જેમની એક સમજણથી અનેકો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે કદાચ એમને રૂબરૂ મળ્યા હોય કે ન મળ્યા હોય પરંતુ એમની એક આભા એવી છે કે જેને લઈને લોકોએ જીવનમાં પરિવર્તન આણ્યું છે આજે અતિથિમાં આપણે મુલાકાત કરીશું પરમ પૂજ્ય શ્રી માધવ પ્રિય દાસજી સ્વામીજી સાથે સ્વામીજી આપનું સ્વાગત છે સ્વામીજી સૌથી પહેલાં તો જે મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે લોકો મળ્યા હોય કે ન મળ્યા હોય અને લોકોના જીવનમાં પરિવર્તન આવી જાય છે એવું તો છે શું એમ કારણ કે પોતાનું બી ક્યારેક આકલન તો આપણે કર્યું હશે ને કે આવું બને છે કઈ રીતે ખબર નહીં પણ કંઈક ગુરુદેવની કૃપા હોય કે પરમેશ્વરની કૃપા હોય તો અવશ્ય આ થાય બાકી આપણે એક સાધારણ માણસ તરીકે જીવીએ એમાં મજા આવે એક આપ જેવા પૂજ્ય સંતોને હું એક વાત ખાસ પૂછતો હોઉં છું અને કદાચ આપની સાથે પણ મેં આ એક વખત શેર પણ કર્યું હતું આપની સાથે આપના વિચારો જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો કે સતત નેગેટિવિટી લઈને આવતા લોકોની વચ્ચે જ વાપરો છો નેગેટિવિટી ઇન ધ સેન્સ કે એ લોકોની અપેક્ષાઓ હોય છે એ લોકોની આશા હોય છે એમની ઈચ્છા હોય છે તો એ બધાની વચ્ચે રહીને પોતાની જાતને એ કમળ જેવા કઈ રીતે રહી શકાય છે દેવાંગ પહેલા તો અમારું એક સાધુનું એક કર્તવ્ય હોય છે કે અમારી પાસે જે આવે એ દિલ ખોલીને વાત કરી શકે જે કામ પશ્ચિમમાં સાયકોલોજિસ્ટ કરે છે એ જ કામ ભારતમાં સાધુ સંતોએ કરવાનું હોય છે એના મન હળવા થાય એનું મન નિરાશામાંથી બહાર આવે તો એ કંઈક વાતો થાય તો એનું એના પરિવારનું સારું થાય એક અમારી આ દ્રષ્ટિ હોય છે બીજું શું હોય છે કે અમારું અંદરનું જગત છે જે વિશે દુનિયા આમ તો જાણે જ છે ભીતરનું જગત સદૈવ પોઝિટિવ શબ્દ તો બહુ નાનો છે પણ એ આનંદથી પ્લેઝરથી ભરપૂર છે તો એને અનુસંધાનમાં જેટલું રહી શકે એવું નથી કે એ આવું સતત થાય પણ જો એ ભીતરના અનુસંધાન સાથે કામ કરાય ભગવાન શ્રી કૃષ્ણ એમને સ્થિત પ્રજ્ઞતા પણ કહે છે જો કે તો બહુ મોટી વાત છે તો ભીતરથી સ્થિર રહીને આ બધી વસ્તુઓને હેન્ડલ કરી શકાય છે દેવા સ્વામીજી આપે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરો છો સતત મેળવતા રહો છો આપની પાસે જે લોકો આવતા હોય એમાંથી પણ ઘણી વાર એવું હશે કે કંઈક નવી વસ્તુ જાણવા મળે પરંતુ આપની પાસે સો ટચનું સોનું છે આપની પાસે એક ઉત્તમ જ્ઞાન છે આપની પાસે એક ઉત્તમ માર્ગ છે જે સમાજ માટે આપે વિચાર્યો છે પરંતુ એ સો ટચનું સોનું કદાચ સમાજને હજમ પણ નથી થતું એટલે એને ફિલ્ટર કરીને આપવું પડે છે હા તો એ એ કેવી રીતે પેલી તો વાત દેવાંગી છે કે જેમ જેમ જાણતા જઈએ છીએ ને ખરેખર કહું એમ આપણને વધારે અજ્ઞાની મહેસૂસ થતો જાય છે જ્ઞાનનો એટલો બધો સાગર છે આપણે શું નથી દરિયાના પાણીના એક બુંદ જેટલા છીએ આ એક અનુસંધાન રાખવું જોઈએ બીજું શું છે કે કે જે સમાજ છે એ સમાજમાં કેટેગરીઝ હોય છે એ આપણે સમજવી તો જોઈએ છે અમારી સ્થિતિ એવી છે કે અમારે તમામ કેટેગરી સાથે મળવાનું થાય આજે આજે અમે શહેરોમાં હોય તો કાલ અમારે ગોકળીઓના નેસમાં જવાનું થાય તો બેની વાતનું લેવલ એક ના હોઈ શકે અને એક ભગવાન સ્વામિનારાયણના શિક્ષણની આ વિશિષ્ટતા છે કે જે લેવલથી માણસ તમારી સાથે છે એની સાથે લેવલ મેળવીને વાત કરો હવે હું ગામડાના માણસ પાસે બહુ ઊંચી વાત કરું તો એ મેળ ન પડે એક બીજું છે કે આપણા માટે શહેરી કે ગ્રામીણ જે અમારો અનુભવ છે શેરીઓમાં અજ્ઞાનીનો પાર નથી અને ગામડામાં જ્ઞાનીઓનો પાર નથી ત્યારે એને મળીએ ત્યારે એની વાત સાંભળીએ ઘણી તો એમ થાય કે આપણે આની પાસેથી શીખવા જેવું છે કોઈ દુઃખદ પરિસ્થિતિમાં મુકાયા હોય ને આપણે આશ્વાસન આપવા જાય ત્યારે એના હૃદયમાંથી એક શબ્દ નીકળે સામે ઠાકર મહારાજની મરજી કેટલી મોટી એ વાત કરી રહ્યા છે આ એ એને તૂટવા નથી દેતા એટલે અમને ગુરુદેવે કીધેલું કે સાધુરામ તમે કથા વાર્તા કરો ત્યારે એક અનુસંધાન રાખજો એક સાંભળતા સાંભળતા બોલજો કે તમે જે બોલી રહ્યા છો તમને પણ સંભળાવજો એમ બીજું શ્રોતા વર્ગ અજ્ઞાની છે એવું ક્યારેય માનતા નહીં નહીતર તમે ફેંકાઈ જશો એટલે ભીતરની દુનિયાથી આમ તો બધું બહારથી તો બધું ચાલવાનું છે એટલે શ્રોતાઓને ઓછા ન આપી શકાય થોડીક વાત ફેરવીને કહું તો આ નવી પેઢી છે ને એની સામે જોઉં છું તો એને અંડર એસ્ટિમેટ ના કરે એ આપણા કરતાં મોર નોલેજેબલ છે કારણ કે આપણને જે જ્ઞાન વારસામાં મળ્યું એના કરતાં એક પેઢીનું જ્ઞાન એને વધારે મળ્યું છે તો એની પાસે આપણે પણ જેવા એટલે આપણે શીખવાની પણ દૃષ્ટિ રાખવી જોઈએ અને સામે કઈ રીતે શું કેવું જોઈએ એ પણ વિવેક તો દેવાંગ જ જોઈએ સ્વામીજી આપણે જ્ઞાનની વાત કરી તો એ જ વાતને હું આગળ વધારું છું કે દરેક સંતનો પોતાનો એક ટેસ્ટ હોય છે ધર્મ તો કોમન છે ધર્મનો વ્યાપ કરવો ધર્મનો વિસ્તાર કરવો લોકો સુધી પહોંચાડવું લોકોને ધાર્મિક બનાવવા આ તો લગભગ બધા જ સંતો આ કરતા હોય છે પરંતુ દરેક સંતોનો પોતાનો એક સ્પેશિયલ ટેસ્ટ હોય છે એ ટેસ્ટમાં શિક્ષણ આવે છે આપણા ટેસ્ટમાં એ કેવી રીતે એ એ એ શું આપ પોતે બહુ જ જ્ઞાન પીપા શું છો એટલા માટે કે પછી કોઈક એવી ઘટના બની કે જેના કારણે આપને લાગ્યું કે જ્ઞાન માટે મારે કઈક કરવું જોઈએ જો દેવાંગાના મૂળમાં જઈએ ને તો વેદોના ઋષિઓએ હંમેશા સદવિદ્યા પ્રવર્તનની વાત કરી એજ્યુકેશન સિસ્ટમ શાશ્વત તત્વો ઉપર આધારિત હોવી જોઈએ જેને આપણે અધ્યાત્મક હોય કે જે કહેવું એ જ વાતને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઉતારી કે પૃથ્વી ઉપર સદવિદ્યાનું પ્રવર્તન કરવું જે આપણી પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ હતી એ જ વાતનું અમારે ગુરુદેવ જો નામ કહું તો શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી એમણે આજથી પંચોતેર વર્ષ પહેલાં આઉટ ઓફ બોક્સ વિચાર્યો કે મારે આ કરવું જોઈએ જ્યારે હું ગુરુકુલમાં દાખલ થયો ત્યારે મને કાંઈ ખબર ન હતી પણ સદવિદ્યાનો આ યજ્ઞ જોયો ત્યારે એમ થયું કે આપણું જીવન આપણે આમાં લગાવવું જોઈએ કારણ કે શિક્ષણનો જે મિસિંગ પોઈન્ટ છે ને એ મિસિંગ પોઈન્ટ પૂરો કરવો આપણી જવાબદારી છે અને મિસિંગ પોઈન્ટ છે સાવ સીધી ભાષામાં કહું તો આપણે માણસ નથી બનાવતા મશીન બનાવીએ છીએ અને દેવાંગ ભાઈ હું તો હસતા હસતા કહું કે આ મશીન બનાવીએ છીએ એમ કહું મશીનોને ખોટું લાગે છે મશીનો એમ કહે છે કે અમે તો પ્રોગ્રામથી આ લઈએ છીએ આને કોઈ પ્રોગ્રામ જ નથી આટલી શિક્ષા સંસ્થાઓ યુનિવર્સિટીઓ નામી યુનિવર્સિટીઓ ઇગોલેસ પર્સનાલિટીની શિક્ષા ક્યાં અપાય છે પ્રેસ્ટિજ ઇસુ આજ કેટલા વધી ગયા કે પાયામાં સ્ટ્રગલ સંઘર્ષો પેદા કરે છે એટલે સંવેદનશીલતાની દ્રષ્ટિએ તમે અરે દુઃખ થયા આપણને એક દીકરીને માર પડી રહ્યો છે બજાર વચ્ચે રોડ ઉપર અને લોકો વિડીયો પાડે છે આ માણસ ક્યાં પહોંચ્યો તો આ જે સંવેદનશીલતા છે એ અકસ્માત થયો છે તો લોકો જોવે છે કોઈ એને સહાય નથી કરતો આ જે સંવેદનશીલતાનો જે અભાવ છે એ મિસિંગ પોઈન્ટ છે પછી એને ધાર્મિક રીતે તમે જે ગણો તે સામાજિક રીતે પણ ભીતર તો અને અસલ તો આપણે બધા મૂળ તો સંવેદનશીલ ચૈતન્ય છીએ પણ એ જો દબાઈ જાય અને આપણે ખાલી મશીનની જેમ કામ કરતા થઈએ તો સોસાયટીની દશા શું થાય એટલે એટલે ફરીથી કહું કે ગુરુદેવને આ મિસિંગ પોઈન્ટ દેખાતો એ કહેતા કે સંપત્તિ મળશે પણ સંતાન ખોવાઈ જશે મીન્સ સંવેદનશીલતા ખોવાઈ જશે એટલે એમ લાગ્યું કે જે આ મિસિંગ પોઈન્ટ છે ને એમાં કામ કરવું જોઈએ આપણે દેવાંગ આ કપડું અમારું નથી બપોરનું ભોજન અમારું નથી અને મફતનું ખાવું ઓઢું પહેરવું પાપ છે તો સોસાયટીને આપણે કાંઈક આપવું જોઈએ જે ત્યાં નથી થઈ શકતું એ આપણે આપવું જોઈએ એ દ્રષ્ટિએ આ શિક્ષણ અને એમાં સદવિદ્યાનું શિક્ષણ વધારે મહત્વ તેવાંગ પહેલાં હું એવું માનતો કે એજ્યુકેશન ઇઝ ધ ટુ સોલ્વ ઓલ ધ પ્રોબ્લેમ્સ બધી સમસ્યાઓનું સમાધાન શિક્ષણ કરશે પણ જોયું કે એ એ અડધી વાત છે સંસ્કાર રહિત શિક્ષણ હશે તો એ શિક્ષણથી સમસ્યાઓ વકરવાની છે એ સુધરવાની નથી એટલે નાની ઉંમરથી જ હું એમ નથી કહેતો કે એને રિજિડ બનાવો એને ધર્મજળ બનાવો એને અંધશ્રદ્ધાળુ બનાવો પણ એને જીવનના સાચા કર બેઝિક વેલ્યુઝ છે એની તો એ તો હોવું જોઈએ એટલે આ વિષય અહીંયા રોકું છું સ્વામીજી સમય થયો છે વિરામનો વિરામ બાદ સ્વામીજી સાથે બીજા તબક્કાની વાતો પૂર્વજન્મના કાર્યો હોય તો જે ગુરુ પ્રાપ્ત થાય છે સ્વામીજીની જે વિચારધારા હતી એ બહુ ઉદાર હતી કે સ્વામિનારાયણ હોય એ જ નહીં વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં સ્વામીજી આપણે વાત કરી કે ગુરુ ની ઈચ્છા હતી અને ગુરુનો આ વિશેષ લગાવ પણ હતો એને લઈને આપે આ કન્ટિન્યુ કરું થોડો આવી જવું છું હવે થોડો ભૂતકાળમાં ગુરુ પ્રાપ્તિ છે ને એ મને લાગે છે કે કદાચ પૂર્વજન્મના કાર્યો હોય તો જે ગુરુ પ્રાપ્ત થાય છે કેવી રીતે થયું એમ ગુરુ કેવી રીતે મળ્યા અને અચાનક થયું શું એવું કે આપને લાગ્યું કે મારે સંસાર છોડીને મારે સંપૂર્ણપણે મારું જીવન મારે સમાજને સમર્પિત કરવું છે ને એ બી ધર્મના માર્ગે દેવાંગ રિપ્લે લખ્યું છે બિલીવ ઇટ ઓર નોટ કેટલીક આકસ્મિક ઘટનાઓ એવી બને છે કે નિયતિ આપણી કડીઓ જોડી દેતી હોય છે કારણ કે મારો જ્યાં જન્મ થયો રાજકોટની બાજુનું એક નાનકડું ગામ ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો કોઈ પરિચય નહોતો લોકો મજાક કરતા હતા એવી સ્થિતિમાં પણ સદભાગ્યે જે વડીલોનું છત્ર મળ્યું એ બધા આસ્તિક એટલે રામાયણ મહાભારતની કથાઓ થઈ એટલે થોડોક એક ભૂમિકા બંધાયેલી ખાસ કરીને જય જયહિંદનું પરમાર્થ નીકળે જગમગની પૂર્તિઓ આવે મેઘાણીને તો મેં નાનપણમાં સાત ધોરણ પહેલાં વાંચી લીધા હા એટલે ગુરુકુલમાં સ્વામીજીની જે વિચારધારા હતી એ બહુ ઉદાર હતી કે સ્વામિનારાયણ હોય એ જ નહીં બધા જ બાળકો ભણી શકતા અને એ પણ રૂપિયામાં એક રૂપિયામાં રહેવું જમવું એમ ભણવાનું થયું તમે નહીં માનો પહેલા જ દિવસની મારી અનુભૂતિ કહું તો મને થયું કે હું કોઈ યોગ્ય સદગુરુના ખોળામાં આવ્યો છું આ પહેલી મારી પ્રતીતિ હતી પછી કેટલીક ઘટનાઓ એવી બની કે એક વખત હું બીમાર થયો હું ક્યારેય ભૂલી શકતો નથી તમારા એક સંત હતા મોટા સામી એટલે ગુરુદેવના રાઇટ હેન્ડ હતા વિદ્યાર્થીઓની માં કહેવાતા મને તાવ આવતો એટલે બરફ મૂકે વાળા ડાળ અને એને કાતર મગાવીને આમ કાઇપા એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો મને થયું કે આને શું સ્વાર્થ છે મારી સાથે આ કોઈ પગાર તો લેતા નથી માત્ર ને માત્ર બાળકોના હિત માટે સેવા પ્રવૃત્તિ કરે છે નિષ્કામ ભાવે બસ ત્યારથી આખું ફેર્યું અને પછી સદગુરુના શરણે જીવન સમર્પિત કર્યું નોર્મલી એક અંગત અગેન ફરી એકવાર અંગત પ્રશ્ન પૂછું છું જો આપ ઈચ્છા રાખો તો જવાબ આપજો અદરવાઈઝ આપ ટાળી પણ શકો છો જ્યારે કોઈ પણ પરિવારના કોઈ એક એવા દીકરો કે જે તેજસ્વી હોય એ જ્યારે આવા માર્ગ પર જવાનો વિચાર કરે ત્યારે પરિવારમાંથી પણ એક ને એ દેવાંગ નેચરલ હોય છે એમાં બે પ્રતિક્રિયાઓ હોય કાં તો બહુ આકરી પ્રતિક્રિયા હોય અને કાં તો સંવેદનશીલ પ્રક્રિયા હોય પણ જ્યારે રસ્તો પસંદ થાય છે ત્યારે અમારે બેય પરિસ્થિતિઓને પાર કરવાની હોય છે મારે પરિસ્થિતિ એ હતી કે મને કોઈ મારકુટ કરે એટલે આકરી પ્રતિક પ્રતિક્રિયાઓ નહોતી મારા માટે સંવેદનશીલતાની પ્રક્રિયા હતી પણ એક વખત ધ્યેય નક્કી થઈ ગયું હતું કારણ કે સમજાઈ ગયું હતું કે હું હું પરિવાર છોડી નથી રહ્યો હું એક મોટા પરિવાર સાથે જોડાઈ રહ્યો છું એટલે એ મારે પાર કરવું જરૂરી છે સભી થોડું અટકે વાત આવું અ ચમત્કાર માટે નોર્મલી બહુ એક અસમંજ સતા સમજીએ મારે છે ચમત્કારમાં હું આપને એવો તમે ક્રિટિકલ પ્રશ્ન કર્યો છે તો મારી સામે બે પ્રવાહ છે એક ભારતના મહાન યોગીઓ જે ખરેખર થયા દિલીપ રોય કેટલું સરસ એણે લખ્યું છે કે ચમત્કારો આજે પણ બને છે હું પેલા ચમત્કારનું એક વિજ્ઞાન તમને કહું કે ચમત્કાર એ આખી એક પ્રોસેસ છે વટલી કડી આપણે સમજી શકતા નથી એટલે આપણે એને ચમત્કાર કહીએ છીએ કોઈ સદગુરુ કોઈને આશીષ આપે છે અને આશીષ ફળે છે ત્યારે આશીષને કોન્ટમ્સ કરતાં પણ ઝીણી પાંખ હોય છે એ ત્યાં પહોંચે છે બ્લેસિંગ્સ નોટ ઓનલી સદગુરુ એક ગરીબ માણસનો આશીર્વાદ મેળો હોય ને તોય તમને સુખી કરી દે એ કાંઈક ન્યૂરો સેલ્સમાં શું પરિવર્તન લાવે છે કાંઈ ખબર પડતી નથી એટલે યોગીઓની પાસે આ શક્તિઓ હતી પણ આજે આપણે બહુ ચમત્કારોમાં ના પડવું જોઈએ અમારે ગુરુદેવ તો એમ કહેતા કે માણસને માણસ બનાવો એનાથી મોટો કોઈ ચમત્કાર નથી બાકી મને બહુ અત્યારે જે ચાલી રહ્યું છે એમાં વંદન કરી લઉં બાકી કહી ના શકું સ્વામીજી આપના એક વિડીયોમાં ઘણા સમય પહેલાં એક વિડીયો છે મને ખ્યાલ નથી કે આપ એ જ વાક્ય વારે વારે બોલ્યા છો કે એક જ વખત બોલાયું છે એક વાક્ય મને બહુ સ્પર્શી ગયું અને એ એ એ થોડું સમજણ માટે પણ મારે આપને પૂછવું છે આપ એમાં એક વાક્ય બોલ્યા છો કે સત્ય છે સ્વતંત્ર નથી ઇટ ઇઝ વેરી ક્રિટિકલ સેન્ટેન્સ એ એને માર્મિક શું આને ગણવું કે પછી એને વૈશ્વિક રીતે આ વાક્યને મૂકી શકે કદાચ એ આ સંદર્ભમાં છે કે મહાભારતનો વચન છે સંકાદિકો કે છે સત્યસ્ય વચનમ શ્રેય સત્ય જ્ઞાનન તો દુષ્કર સત્ય શબ્દ સત્ય કહેવું એ વાત સરળ છે પણ સત્ય શું છે એ સમજવું બહુ મુશ્કેલ છે મને જ્યાં સુધી હું સમજું છું સત્યના બે પ્રકારો છે એક ઇટરનલ સત્ય છે જેને કોઈ સંદર્ભ સિવાય તમારે જોવું જોઈએ એ પરમ સત્ય છે ત્યાં રિલેટિવિટી નથી પણ જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજ રિલેટિવિટીની મર્યાદાથી બંધાયેલો છે એટલે એમાં જે સત્ય છે રિલેટિવ રહેવાનું છે ગીતાજી અને મહાભારત આપણને આ સત્યની સત્યનો સહજ સંદર્ભને આધારે જે સત્ય છે એનો મર્મ બહુ સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કે પરમ સત્ય સ્વરૂપ છે એ ક્યારેય અસત્ય કરતા નથી પણ કદાચ ભીષ્મ ભૂલ ખાઈ જાય કદાચ ધર્મરાજ ભૂલ ખાઈ જાય તો એક વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે આપી છે કે અને પુરાણોમાં પણ છે કે જે સાચું બોલવાથી કોઈનો પ્રાણ જતો હોય જે સાચું બોલવાથી કોઈની આજીવિકા તૂટી જતી હોય કદાચ કાંઈ થયું છે પણ તમે બોલો એટલે એ બિચારો એટલી પરિસ્થિતિમાં મુકાય છે તો એવું સત્ય એ બોલવું નહીં બીજાનો દ્રોહ કરે એવું શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે એટલે સત્યની આપણે ત્યાં વ્યાખ્યા કરી જેમાં વિશાળ સમાજનું હિત હોય હિત એટલે હિતના ઘણા અર્થ થાય પણ હિત એટલે એનું ભલું થાય એ સુખી રહે વિશાળ સમાજનું હિત હોય તો એવું વચન એને સત્યવચન માનવું બાકી તો મજા કઈ છે વિવાહમાં ખોટું બોલવામાં વાંધો નહીં મજાકમાં ખોટું બોલવા નહીં સ્વામીજી પાછો શિક્ષણ તરફ આવી જાઉં છું આપે અભ્યાસ કર્યો અને બિલકુલ સંસ્કૃતનો જ્યારે અભ્યાસ કરવા ગયા અને ત્યાં બિલકુલ નંબર વન એક વિદ્યાર્થી તરીકે આવ્યા એ એ અનુભવ મારે જાણવો છે કારણ કે અત્યારના આપે જે ગુરુકુલ ચલાવો છો શું એમાં એ જ પરંપરા અને આપની એ જ અપેક્ષાઓ છે કે દરેક વિદ્યાર્થી આવો આવો જ બને જેવો હું હતો અને એ ટાઈમે આપને પડેલી મુશ્કેલીઓને કઈ રીતે એમાં ટોપ પર આપ રહ્યા પહેલાં તો દેવાંગ એક ખ્યાલ કાઢી નાખો જે મારા જેવો જ કોઈ બને કારણ કે દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ છે એની ઇન્ડિવિજ્યુઅલ પોટેન્શિયાલિટી છે અને એની વિકાસનો માર્ગ એમાં જ સમાયેલો છે તો આપણે એને આદર આપવો છે એક વાત મારે જે બનારસ જવાનું થયું એમાં ગુરુદેવની જ એવી ઈચ્છા હતી કે એમણે મારો આ જ હાથ પકડીને કીધું કે મારે તને સંસ્કૃત ભણાવવું છે એટલે સ્વામી પોતે એમને સંસ્કૃત ભણાવતા વિશેષ અભ્યાસ માટે ત્યાં મોકલો ત્યાં ભગવાનની કૃપાથી ખૂબ સારા વિદ્વાનોના આશીર્વાદ મળ્યા જે કંઈ અચિવમેન્ટ છે પણ અમારી દૃષ્ટિએ એ બધું જ સદગુરુની કૃપા સિવાય નથી એણે હાથ પકડીને બનારસ ન મોકલો તો કાંઈ ન થાય પણ ત્યાં જે મને શીખવા મળ્યું સફળતાઓ કરતા એ મારા જિંદગીનું મોટું ગોલ્ડ મેડલો નથી પણ એમાં જીવન માટેના સમજણના જે ગોલ્ડ મેડલ મળ્યા ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિક ડાયવર્સિટીને માને છે ને વિવિધતામાં એકતાને માને છે આ શિક્ષા અમને ત્યાં મળી પંડિતજીને અમે પૂછ્યું કે આટલા બધા વાદ વિવાદ શાસ્ત્રાર્થો શાસ્ત્રાર્થોએ સાચું શું કે સ્વામીજી એ સારે કે સારે શાસ્ત્રાર્થે બુદ્ધિ કા વ્યાયામ હૈ આનંદ આતા હૈ તો કરો લેકિન પરમ સત્ય કે આરાધના કરો મંત્ર જપ કરો એ સત્ય ત્યારથી કોઈ વિરોધી વિચારધારા હોય ને એટલી તો ખબર પડે કે આ વિરા વિચારધારા આપણને મળતી નથી પણ એની સાથે દે એ ત્યાંથી મળ્યું એ મારા માટે અગત્યનું છે સો એ વિચારને લઈને સતત એક નવો વિચાર મળ્યો એ ઘણું બધું શીખ્યા મારી જિંદગીને ફેરવી નાખી ચેન્જ કરી નાખી કે વિચારધારા વિરોધી હોઈ શકે છે પરંતુ એની સાથે રહીને ચાલવાનું છે વિવાદ નથી કરવાનો હ્યુમન રિલેશન તો આપણા હોવા જોઈએ ને કે માણસ તરીકે માણસને હું આદર આપું અને હું જે સંસ્થા સાથે એટલે આ ગુરુકુલ સિવાય જોડાયો એ હિન્દુ ધર્મ આચાર્ય સભા છે સ્વામી દયાનંદજી કોયમતુરવાળાએ સ્થાપી અને ટ્રસ્ટી મંડળમાં છું તો અમારું એક જ સૂત્ર રિસ્પેક્ટ ઇચ આઈ મસ્ટ રિસ્પેક્ટ યુ એઝ યુ આર એન્ડ યુ શુડ રિસ્પેક્ટ મેં એઝ આઈ બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય એવા વાતમાં કાંઈ નથી એક મુસ્લિમોનું સંમલન હતું અને પાકિસ્તાનથી આ બધા મુસ્લિમો આવેલા ખાદ્યાન્નમાં આખું બધા પાંચ હજાર બધા અમે એક જ વાક્ય કીધું જે કામ ફૂલથી થાય છે ત્યાં ખંજર શું કામ ઉઠાવ અરે એટલા રાજીથી આ બધા હા હાથ ચૂમવા માંડ્યા

એટલે વિવેક તો સામી વ્યક્તિએ રાખવાની જરૂર છે વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું અંતિમ તબક્કાની વાતો સ્વામીજી સાથે સ્વામીજી અંતિમ તબક્કો છે અને અંતિમ તબક્કો ઓલવેઝ એવું કહેવાય છે કે આ કાર્યક્રમનો રસપ્રદ હોય છે સ્વામીજી પોતે સતત બેઠા બેઠા લોકોને જ્ઞાન આપતા આપતા લોકોને માર્ગદર્શન આપતા આપતા પોતાની સાથે પણ વાત કરતા હશે સ્વામીજી વ્યથિત ક્યારે થઈ જાય જીવન છે એટલે કોઈ પણ એવી પ્રતિકૂળ પરિસ્થિતિ દેખાય તો આપણે એવી ઊંચી અવસ્થા એ નથી કે વ્યથા ન થાય પણ ભગવાનની કૃપાથી વ્યથા લાંબી ટકેની ખાસ કરીને સંસ્કારહીનતા દેખાય ખાસ કરીને જીવનના મૂલ્યો વિસરાતા દેખાય નાની નાની બાબતોમાં પરિવારો ખંડિત થતા દેખાય ધર્મ જગતની અંદર અધ્યાત્મને બદલે ધર્મને વ્યાપારીકરણ થયા દેખાય ત્યારે વ્યથા તો થાય પણ પછી મનને સસ્ત કરી લે સ્વામીજી એક એવો પ્રશ્ન છે જે મને સતત અંદરથી વિચાર આવે છે અને જ્યારે પણ મને મોકો મળે છે ત્યારે આપ જેવા વિદ્વાન સંતોને હું આ પ્રશ્ન પણ પૂછું છું થોડોક પ્રશ્ન લાંબો છે સમજાવવા માટે એવી રીતે કહીશ કે કોઈ પણ વિદ્યાર્થીને જો પાસ થવું હોય તો એણે એકવીસ અપેક્ષિત પ્રશ્નપત્ર સંગ્રહ વાંચવાનો હોય જો એ વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસ લાવવો છે તો એણે ગાઈડ વાંચવી જોઈએ જો એ વિદ્યાર્થીને ડિસ્ટિંકશન લાવવું છે તો એણે ટેક્સ બુક વાંચવી જોઈએ પરંતુ જો એ વિદ્યાર્થીને રેન્કર બનવું છે તો એણે રેફરન્સ બુક વાંચવી પડે હવે આ પ્રશ્ન હું ધર્મને લઈને પૂછું છું નોર્મલી એવું જોવા મળ્યું છે કે અલગ અલગ ધર્મના કે સંપ્રદાયના ગુરુઓ જ્યારે એમની પાસે એમના અનુયાયીઓ આવે છે ત્યારે ફક્ત એકવીસ અપેક્ષિત પ્રશ્નપત્ર સંગ્રહ આપી દે છે કે બેટા તું આજ વાંચ કે બેટી તું આજ વાંચ આ જ સાર છે એને ફક્ત પાસિંગ માર્કવાળો જ એ અનુયાયી બનાવે છે જ્યારે એ અનુયાયી એ શિષ્ય કે આપણો ફોલોઅર એ જ્યારે કંઈક વિશેષ પ્રશ્ન પૂછવા જાય છે બીજા ધર્મ વિશે બીજા સંપ્રદાય વિશે ત્યારે એ ગુરુ એને કહે છે કે આપણા સિલેબસમાં નથી આવતું એને રેફરન્સ બુક ક્યારે આપતા નથી અથવા તો બીજા કોઈ ગુરુની ઓળખ પણ નથી કરાવતા આ મને લાગે છે આ એક લિમિટેશન ક્યાંક રોકી રહી છે લોકોના જ્ઞાન જો અધ્યાત્મનો સાચો મર્મ સમજવો જોઈએ તો આ બધી શેરડીનો રસ હોય ને ઉકાળો ને એટલે ઉપર મેલ આવે આ બધી એવી બાબતો છે મારો અનુયાયી જો બીજે ક્યાંય જશે તો એ કદાચ મારો ન બહુ એનાલિસિસ કરવા જાઓ તો બીજા સ્વાર્થો ઊભા થતા હોય તો જે સ્વયં ફિયરફુલ છે એ તમને નિર્ભય કઈ રીતે કરશે એટલે વિવેક તો સામી વ્યક્તિએ રાખવાની જરૂર છે બીજું રેફરન્સ બુકો હોય ન હોય એવું નથી પણ એવી હોવી જોઈએ કે જે આપણી ધાર્મિક ઉદારતાને વિકસા આપણને વૈશ્વિક બના વસ્તુ આ હોવી જોઈએ આપણને સારા આચાર શીખતા શીખવા તો ભગવદ્ ગીતા છે એક આવા ગ્રંથો છે જ આપણી પાસે પણ અમારી દ્રષ્ટિએ દેવાંગ એવું છે સ્વાધ્યાય બહુ જરૂરી છે કરવો જોઈએ શ્રવણ પણ કરવું જોઈએ પણ ઘણા સમયની અવલોકન પછી એવું લાગ્યું છે કે સાધના સિવાય સમાધાન મળતું નથી તમે ગમે એટલા ગ્રંથ વાંચો ગમે એટલી લોજિક ચર્ચાઓ કરો જ્યાં સુધી વિશુદ્ધ ચિત્તથી અનુભવ ન થાય ત્યાં સુધી મારા કે તમારા સમાજના કોઈ પ્રશ્નનું સમાધાન થતું નથી એટલે માણસને જાતનું નિરીક્ષણ કરતાં શીખવાડવો જોઈએ એ ભૂલી જવું જોઈએ કે મારો રહેશે કે નહીં રહે એને પરમ સત્તા સાથે જોડવાનો છે તો હું એમ આય કે હું એને વચ્ચેથી આમ લઈ જાઉં આમ લઈ જાઉં એ ઠીક નથી એટલે જેટલો માણસ ચિત્ત શુદ્ધ કરીને ઊંડો ઉતરશે એમાંથી જે અનુભૂતિ આવશે ને એ માણસને સાચા સમાધાન આપશે પણ જનરલ પબ્લિક માટે આ માર્ગ થોડો કઠણ છે એટલે આપણે એવું શીખવવું જોઈએ એની આંખો બંધ કરવાને બદલે અસલ ઋષિ મુનિઓની જે પરંપરા છે શું છે વૈવિધ્યને પ્રેમ કરો અને વિવિધતામાં એકતાને પ્રેમ કરો એકતાને અનેકતા આ કેટલો મોટો સંદેશ ઋષિઓનો છે તો એ દ્રષ્ટિ હર કોઈ ધર્મ જગતની જવાબદારી જેની છે એણે એ દ્રષ્ટિ વિકસાવવી જોઈએ એણે એ ન જોવું જોઈએ કે આમાં જ તૈયાર થાય કે આમાં જ તૈયાર થાય કે અહીંયા હાજરીએ કે એને એની સ્વતંત્ર બુદ્ધિ ઉપર એને છોડી દેવો જોઈએ ઓકે સ્વામીજી અલગ અલગ ક્ષેત્રો એજ્યુકેશન જે આપનું ફેવરેટ સેમ વે સ્વાસ્થ્ય માટે પણ આપ એટલું જ સારું કાર્ય કરી રહ્યા છો સંસ્કાર અને ધર્મ કયું એવું હજી લક્ષ છે કે જે સ્વામીજીને લાગે છે કે હજી મારે આ દિશામાં પણ મને કામ કરવું છે અથવા તો કરી રહ્યો છું એમાં વધુ કરવું છે ખાસ તો અમારે ત્રણ વસ્તુ પર અમારું ફોકસ છે એક તો આ સદવિદ્યા જે શિક્ષણ કયો છે બીજું હોસ્પિટલ તો એક નાનો ભાગ છે પણ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે સર્વજીવ હિતાવ સેવા પ્રવૃત્તિઓ કરવી તો એને આધારે ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ચાલે છે કંઈ અત્યારે કહેવાનો અર્થ નથી અને ત્રીજું છે પર્યાવરણ જે ઉપસ્થિત સમસ્યાઓ છે તો સમસ્યાઓ તો છે જ સમાધાન માટે આપણે શું કરશું તો પર્યાવરણની રક્ષા માટે જે કરવું જોઈએ વોટર કન્ઝર્વેશન છે પાણીને વાપરતા શીખવાનું છે ખાસ કરીને અત્યારે અમને વિશેષ લાગે છે કે હાલતા કેન્સર હાલતા હૃદયરોગ સાથે આપણી પાસે ચોખા ખોરાક નથી દૂધ ચોખ્ખું મળતું નથી આવી પરિસ્થિતિમાં ઓર્ગેનિકનો વધારે પ્રચાર પ્રસાર થાય તો માનવજાત સુખી તો થાય આજ માણસ ઝેર ખાય છે એટલે એક તો ઓર્ગેનિકમાં વધારે કેન્દ્રિત થવું એવું લાગી રહ્યું છે હજી શરૂઆત થઈ છે બીજું કે વેદોની અંદર જે વિજ્ઞાન ભેર્યું છે એ નવી પેઢીને જણાવવાની બહુ જરૂર છે એટલે આપણું આખું આ સંસ્કૃત યુનિટ છે એ ટ્રેડિશનલ શાસ્ત્રો ચોક્કસપણે પણ જે આજના સાયન્સને જે સમસ્યાઓ છે જેમ કે વોટ આફ્ટર ક્વોન્ટમ્સ તો એનું સમાધાન કઈ રીતે પ્રાપ્ત થાય વેદોમાં ક્યાં છે એટલું બધું વેદોમાં છે કે જો એને આપણે આપી શકીએ આવતા નવી પેઢી સમૃદ્ધ થઈ જાય એમ છે એટલે એક એ વિચાર છે અંતિમ રેપિડ રાઉન્ડ છે આ હું એક વિષય કહીશ એમાં આપે એક જ વાક્યમાં આપે એનો જવાબ આપવાનો છે આજના યુવાનો નિર્વ્યસની જીવન જીવે ભારતનું રાજકારણ સહી દિશા ઉપર ચાલે ભારતનું જગત પોઝિટિવ વિચારધારા પેદા કરે અને અંતિમમાં મારી ઉપર લઈ લઉં છું કે ભારતનું મીડિયા પોઝિટિવ ફોર્સ પેદા કરે થેન્ક યુ સો મચ સ્વામીજી અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આતી ચર્ચા માધવ સ્વામીજી સાથેની સમય ખૂબ જ ઓછો પડ્યો કારણ કે જો એમની સાથે વાત કરીએ તો એમની પાસે જે જ્ઞાન છે જે અલગ અલગ વિષયોમાં એમની રૂચિ છે અને એમની વિશેષતા છે એના માટે મને લાગે છે કે એપિસોડના એપિસોડ જે પ્રમાણે એમણે બ્રહ્મવિદ્યાના એપિસોડ્સ કર્યા છે એવા કરવા જોઈએ પરંતુ 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 આજે સમયની અવધિ અહીંયા પૂર્ણ થાય છે એટલે રજા લેવાનો સમય થયો છે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ સો મચ દેવાંગ આજે બહુ આનંદ આવ્યો આ કાર્યક્રમ છે ને મને એટલે ગમો કે કોઈ આયોજન વગર કોઈ પૂર્વ તૈયારી વગર સહજ ભાવથી ચાલ્યો ને દેવાંગ એનો મને આનંદ છે કોઈ પૂર્વ તૈયારી કે કાંઈ સિવાય હૃદયથી ઉઠું તમે હૃદયથી પૂછ્યું અમને હૃદયથી કહેવાનો અવસર મળ્યો